સુરતમાં દુષ્કર્મ કરનાર નરાધામો સામે કોર્ટ દ્વારા આકરા પાણીની સજા અપાઈ રહી છે। બે વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર નરાધામને કોર્ટ અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી હોવાનો હુકમ કર્યો છે। નાની બાળકી ઉપર સુરતમાં છેલ્લા મહિનાઓમાં થયેલા બળાત્કારને લઈ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં કોર્ટ એક પછી એક દાખલારૂપ સજાઓ તેમને ફટકારી રહી છે। હજુ ગયા અઠવાડિયે જ કતારગામમાં 6.5 વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડરના કેસમાં કોર્ટ નરાધમને ફાંસીની સજા સંભળાવી હતી। એ શુક્રવારે કોર્ટ દ્વારા વધુ એક નરાધમને સજા ફટકારી છે। વાત એમ છે કે ગત નવેમ્બરમાં વેસો વિસ્તારમાં રોડ પર સૂતેલા શ્રમિક પરિવારની 2 વર્ષની બાળકીનું અપહરણ કરીને ટ્રક ચાલકે દુષ્કર્મ કર્યું હતું, જેમાં પોલીસને ગણતરીના સમયમાં આરોપી સુરદીપ બાલકિશનની ધરપકડ કરી એક અઠવાડિયાની અંદર ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરી દેવાતા કોર્ટ દ્વારા વધુ એક ધરપકડ કરી એક અઠવાડિયાની અંદર જ ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે અને બળાત્કારીને ગણતરીના 100 દિવસમાં સજા ફટકારી છે, જ્યારે પીડિતાના પરિવારને 9 લાખનું વળતર આપવાનો આદેશ કરાયો છે। આ એક કેસની ઘટના જેમાં આજે નામદાર કોર્ટે આજીવન સજા ફટકારી છે આરોપીને, તે કેસની ટૂંક હકીકત એ રીતની છે કે તારીખ 1/11/2022 રોજ સુરતના અણુવ્રત દ્વાર પર મજૂર ફેમિલી રાતના સૂતેલું હતું ત્યારે રાતના 2:45 વાગે એક ડમ્પર ચાલક, જે આરોપી શુભદીપ બાલકિશન રાય મૂળ રહેવાસી યુપી અને અહીં મગદલા ખાતે કોલસાની ડમ્પરમાં હેરાફેરી કરતો હતો, તેણે અશ્લીલ વિડીયોઝ પોતાના મોબાઈલમાં જોતા ત્યાં સૂતેલી નાની બાળકી તરફ એનું મનમાં વિકાર આવતા બાળકીને ઉંચકીને લઈને ડમ્પરમાં લઈને ભાગવા જતો હતો। તે વખતે ત્યાં સૂતેલા મજૂરમાંથી એક મજૂર જોઈ જતા તેનો પીછો કરવા જતા તે બાળકીને લઈ અને નાસી ગયો। એટલામાં આના મજૂરના મા બાપ, જે બાળકીના મા બાપ છે, તેને બીજા મજૂરો જેની પાસે રાતના કોઈ સાધન નહોતું પરંતુ ત્યાં ઉમરાની પીસીઆર વાનમાં કોન્સ્ટેબલ સુમિત્રાબેન અને વિઠ્ઠલભાઈ કરીને ડ્રાઈવર બંને જણા આ લોકોને જોયા અને તરત બેસાડીને એમનો પીછો કર્યો અને ત્યાં થોડેક આગળ આ આરોપી શુભદીપ નાની બાળકીને, કે જે માત્ર 2.5 વર્ષની હતી, એના મોઢામાં કાપડનો ડૂચો મારી તેની સાથે બળાત્કાર કરતો હતો અને તરત એને પકડીને ત્યારબાદ છોકરીને હોસ્પિટલ લઈ ગયેલા। ત્યાં એને તાબડતોબ એને લોહી નીકળતું હતું, એને તરત જ ઓપરેશન કરવું પડ્યું અને 11 દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો। આ કેસ ચાલી જતાં અમારી મુખ્ય દલીલ એવી હતી કે ગેટ એનાલિસિસ કરવામાં આવેલા પંચનામા, FSL અને નજરે જોનાર લાસ્ટ સીન ટુગેધરના જે શાહેદો હતા એ તમામને અને ખાસ કરીને જે ડમ્પરમાં મળી આવેલા જે સાયન્ટિફિક પુરાવાઓ, આ તમામને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે આ આરોપી શુભદીપને પૂરી જિંદગી, યાને કે એના જિંદગીના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવા માટેની હુકમ કર્યો છે તથા જે ભોગ બનાર છે એને 9 લાખનું વળતર આપવા માટેનો હુકમ આજ રોજ કરેલ છે। અમારા DGP શ્રી નયનભાઈ સુખડવાલાએ મને આ કેસ સોંપ્યો અને અમારી દલીલને ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટે આ શુભદીપને આજીવન એટલે કે જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારેલ છે। આજે સુરત સેક્શન કોર્ટ દ્વારા સુરદીપ બાલકિશન અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકાર્યા બાદ આ કેસના તપાસ કરતા DCP સાગર બાગમારેએ જણાવ્યું હતું કે સુરતના કોર્ટ દ્વારા આજે એક મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે। વેસુ વિસ્તારમાં રોડ પર સુતેલી બાળકીનું મધરાત્રિએ ડમ્પર ચાલક દ્વારા અપહરણ કરીને અવાવરૂ જગ્યાએ લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો। વેસુ પોલીસ સ્ટેશનમાં એક રેપની ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં IPC કલમ 376, 363, 365 અને બીજી વિવિધ કલમો હેઠળ એક ગુનો દાખલ થયો હતો, જેમાં 2.5 વર્ષને એક બાળકી સાથે જે દુષ્કર્મનો બનાવ બનેલ હતો અપહરણ કરીને, એમાં પોલીસે જે ગુનો દાખલ કરેલ હતો અને આરોપીને તાત્કાલિક 1/2 કલાકની અંદર જે જ્યારે બનાવ બન્યો હતો, જ્યારે બનાવની જાણ થઈ હતી ત્યારે રાત્રિ દરમિયાન જે એક મહિલા કોન્સ્ટેબલ હતા એ પોતાની એકદમ અલર્ટનેસ બતાવીને અને જે PCRમાં ફરજ બજાવતા હતા એ જે માહિતી મળી એ પ્રમાણે જે તે દરમિયાન જે તપાસ ચાલુ કરી તો 1/2 કલાકના અંદર આરોપીને શોધી કાઢેલ હતો અને જે બાળકી હતી એને પણ સેફલી જે રેસ્ક્યુ કરેલ હતો અને આગળની સારવાર ચાલુ કરાવેલ હતી। આ તપાસની જે છે ચાર્જશીટ વહેલી તકે કરવામાં આવેલ હતી અને આજે 100 દિવસની અંદર નામદાર કોર્ટ દ્વારા આમાં ટ્રાયલ પૂરી થઈને આજે સજા સુનાવવામાં આવી છે। એમાં આરોપીને જે છે લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝનમેન્ટની સજા કોર્ટે ફટકારી છે અને આમાં જે અમારી ટીમ દ્વારા જે આ તપાસ કરવામાં આવેલ હતી એ આખી ટીમને ખૂબ ખૂબ શુભકામના।
અને એમાં આખી ટીમને એમાં પ્રોત્સાહિત કરવામાં આવશે। આ ઘટનામાં પોલીસે તાત્કાલિક ટ્રક ચાલક સુરદીપ બાલકિશનની ધરપકડ કરી લેવામાં આવી હતી। અઠવાડિયાની અંદર પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી હતી, ત્યારે કોર્ટ દ્વારા કેસમાં માત્ર 100 દિવસની અંદર ચુકાદો સંભળાવી દેવામાં આવ્યો છે। સુરત સેક્શન કોર્ટ દ્વારા આજે બળાત્કારી સુરદીપ બાલકિશનને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે।